वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारे નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વૈશાલી મેડમ પ્રાણો સેવા સંસ્થામાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રકરણ 8 સમયનો અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે, તો શું વંચાશે? સપ્તવાદનમ. નીચેની ઘડિયાળમાં જુઓ, કહ સમયઃ કેટલા વાગ્યા છે તેનો આપણે અભ્યાસ કરીશું. જુઓ, પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 5:30 થયા છે, તો શું વંચાશે? સર્દ પંચવાદનમ. પછીની ઘડિયાળમાં જુઓ, કેટલા વાગ્યા છે? 6:30 વાગ્યા છે, તો શું વંચાશે? સર્દ ષડ્વાદનમ. પછીની ઘડિયાળમાં કેટલા છે? 9:30 છે, તો શું વંચાશે? સર્દ નવવાદનમ. પછીની ઘડિયાળમાં કેટલા છે? 8:30 છે, તો શું વંચાશે? સર્દ દ્રિવાદનમ. પછી કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે ને ઉપર 15 મિનિટ થઈ છે, તો શું વંચાશે? સપાત્રિવાદનમ. પછીની ઘડિયાળમાં 4:15 થયા છે, તો શું વંચાશે? સપાદ ચતુર્વાદનમ. પછીની ઘડિયાળમાં જુઓ, 10:15 છે, તો શું વંચાશે? સપાદ 10 વાદનમ. પછીની ઘડિયાળમાં 8:15 છે, તો શું વંચાશે? સપાદ 8 વાદનમ. પછીની ઘડિયાળમાં 9:45 છે, તો શું વંચાશે? પાદોન 10 વાદનમ. એના પછીની ઘડિયાળમાં છે 12:15 થયા છે, 12 વાગવામાં 15 મિનિટ ઓછી છે, તો શું વંચાશે? પાદોન 12:15 વાદનમ. પછીની ઘડિયાળમાં 9:45 છે, તો શું વંચાશે? પાદોન 9 વાદનમ. એના પછીની ઘડિયાળમાં કેટલા છે? 1 વાગવામાં 15 મિનિટ કમ છે, તો શું વંચાશે? પાદોન 1 વાદનમ. વિદ્યાર્થી મિત્રો, આજે અહીં પ્રકરણ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રકરણનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. તમારો આભાર.